ગટર સમિતિની મળેલી મીટિંગમાં શહેરમાંથી નીકળતા ઘન કચરાનો સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. શહેરમાંથી નીકળતા ઘન કચરાના વિશાળ જથ્થાને ટ્રીટમેન્ટ અને પ્રોસેસિંગ પ્લાન્ટના કેપિટલ ખર્ચ છે રૂપિયા 143 કરોડ તથા 10 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે રૂપિયા 415 કરોડ મળી કુલ રૂપિયા 559 કરોડનો તૈયાર કરેલા અંદાજને મંજૂર કરવાના કામને ગટર સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કામને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. ગટર સમિતિના ચેરમેન અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન પેટે કેપિટલ ખર્ચ માટે 87 કરોડ રૂપિયા મળશે તથા પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા કમ્પોસ્ટના વેચાણથી પાલિકાને 200 કરોડની આવક થશે, જે બાદ કરતા પાલિકાને ટોટલ 271.81 કરોડનો ખર્ચ 10 વર્ષ માટે થવાનો અંદાજ છે. આ કામના અંદાજ મંજૂર કરવા આજરોજ ડ્રેનેજ કમિટીમાં ખૂબ જ ચર્ચા વિચારણા કર્યા બાદ કામને મુલતવી રાખવામાં આવ્યું છે. નમસ્કાર. આજે ડ્રેનેજ વિભાગની મીટિંગ મળી હતી, જેમાં 15 જેવા કામો હતા. એમાંથી 14 કામ મંજૂર કરવામાં આવેલ અને 1 કામ મુલતવી કરવામાં આવેલ છે. જેમાં કામ નંબર 2 જે હતું એ ઘન કચરાના જે પ્રોસેસિંગ માટે જથ્થાની ટ્રીટમેન્ટ માટે જે આખી કામગીરી હતી, એ કામગીરીમાંથી આજે જે આપણે લગભગ 143 કરોડનું એ કામ હતું અને એને મુલતવી કરવામાં આવ્યું છે. એનું કારણ છે કે NTPC દ્વારા જે થનાર કરાર છે એ થોડુંક સ્ટેન્ડિંગમાં જરાક કામ બાકી છે. એ થયા પછી નેક્સ્ટમાં એને લઈ લેવામાં આવશે અને જેનાથી આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકાના 2000થી વધુ મેટ્રિક ટન કચરો આપણે પ્રોસેસ કરી શકીશું અને એનો નિકાલ કરી શકીશું.